આજે પરિવારના આમંત્રણને માન આપીને જેટલા પણ મહેમાનો અહીંયા પધાર્યા છે એમનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. હું 4મી 17 વેદા 4મી 17 ઇવેન્ટ્સ અને સાથી કલાકારોની સંગે આજે અહીંયા આવી છું સાંજીના ગીતો ગાવા, ભક્તિના ગીતો અને સાથે લાસ્ટમાં તમને થોડું નચાવવા, એટલે કે રાસ ગરબા કરવા. આજે સ્પેશિયલ થેન્ક્સ જે એક વ્યક્તિ છે, મારા મિત્ર છે, મને આશીર્વાદ આપે છે, પહેલો ફોન મને જ આવે કાંઈ પણ પ્રસંગ હોય એવા, અમારા વેવાઈ એટલે કે નિલેશભાઈ અને સાથે અલ્પાબેન, એમનું પણ હું હાર્દિક અભિવાદન કરું છું અને દિલથી થેન્ક યુ કહું છું. અને આજે પધારેલા સર્વે મોંઘેરા મહેમાનોને આજે હું એટલું જ કહીશ કે આજે જ્યારે તમે અહીંયા તપસ્વીની અનુમોદના કરવા આવ્યા છો, તપસ્વીને આજે તમે નિરખી રહ્યા છો, જોઈ રહ્યા છો, તમે આજે એવો પ્રણ લેજો, એવા એક પચખણ જરૂર લેજો જેથી તમને થોડુંક આજે સાંજીમાં આવવાનો લાભ થાય. આપણે શું કરીએ, અઠાઈ આવે તો 8 ઉપવાસ કરી નાખીએ, બેડરૂમમાં લઈને બચ્ચાઓ શું કરે, પબજી રમે, મળી લો થોડાવો, એ પેપર વાંચે, થોડા ટીવી જોવે, યંગસ્ટર્સ હોય વેબ સિરીઝ જોવે, આ ચાલે? તમે પછખાણ લો એટલે તમારી બાધા થાય, ક્ષેત્ર મર્યાદા થાય, તમે કોઈ પણ ડિવાઇસ કે એ બધું યુઝ ન કરી શકો, તે છતાંય આપણે થોડું મિક્સ મેચ કરીને થોડું સિસ્ટમને અપગ્રેડ નથી કર્યું, સિસ્ટમને ડાઉન ડિગ્રેડ કર્યું છે અને આ બધી ચીજો આપણે વાપરી લઈએ છીએ, પણ આ ધર્મ આપણને ન કરાય. કારણ કે જ્યારે તમે પછખાણ લો ને સૌથી પહેલી તમને ક્ષેત્ર મર્યાદા લાગે, હું અહીંયા બેઠી છું અને સ્ટેજની નીચેની જે ક્રિયાઓ થાય છે, અગર હું ક્ષેત્ર મર્યાદા લઉં તેનું કર્મ મને ન લાગે. સેમ વે તમે અહીંયા બેઠા છો, તમારું ઘર ક્યાં બી હોય, બોરીવલી હોય કે ચરની રોડ હોય, ત્યાંની જે પણ કાર્યો થઈ રહ્યા છે ને એના તમને કર્મ લાગે છે. અને જો તમને એ કાર્યમાંથી, એ ક્રિયામાંથી મુક્ત થવું હોય ને તો ક્ષેત્ર મર્યાદા લઈ લેવાની, તો આપણે એ કર્મ કરવાથી બચી જઈએ અને એમના જે પાપો આપણને લાગી રહ્યા છે ડે ટુ ડે લાઈફમાં એ ન લાગે. આજે આપણે તપસ્વીનો જયકાર તો કરી જ રહ્યા છીએ પણ સાથે પ્રભુ ભક્તિ તરફ એક ડગલું આગળ વધારી રહ્યા છે. તમને ખબર છે આજે જ્યારે, આજે આ પરિવારના રત્નો કહેવાય, હા, આજે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ બધા રત્નો કહેવાય. એમને છે ને પોતાનું ડેસ્ટિનેશન છે ને એ ડિસાઈડ કરી લીધું છે. આટલી નાની વયમાં જ્યારે જીલ અને પ્રિશાએ અઠાઈ કરી છે તો વિચાર કરો એમના હૃદયના ભાવ કેવા હશે. અને અમારા મધુમાસી તો ધર્મિષ્ઠ છે, બરોબર ને, એકદમ નથી, હવે થઈ ગયા છો ને એટલે કીધું. જ્યારે તમે પછખાણ લો, જ્યારે તમે તપસ્યા કરવાનો નિર્ણય લો ને, ત્યારે તમારી આત્મા છે ને ધીરે 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 ટોક્સિન્સને શું કરે, બહાર કાઢે. આપણે શું કરીએ, ડિટોક્સ થવા માટે વેકેશન પર નીકળી જઈએ, બરોબર છે ને, ડિટોક્સ કરવા માટે આપણે વેકેશન પર નીકળી જઈએ, પણ એ ડિટોક્સ શેનું થાય છે, આ શરીરનો મેલો શરીર, કાચી કાયા જૂઠી માયા જૂઠા જગના મંથન, આ શરીર મળ્યું છે તો આપણે કરીએ છીએ પ્રભુને વંદન, બરોબર છે ને. આ ડિટોક્સિફિકેશન થઈ રહ્યું છે પણ આત્માના ડિટોક્સિફિકેશનનું કોઈ વિચાર્યું છે? કેટલા જણ આઈફોન વાપરે છે અહીંયા, આઈફોન વાળા કોઈ છે અહીંયા? આઈફોન 1 અને આઈફોનમાં કેવું છે ખબર છે, એમાં બ્લૂટૂથ અને ઇન્ફ્રારેડ સિસ્ટમ નથી, છે નથી, કેમ? એ એવો ફોન છે એમાં એ વાયરસને આવવા જ નથી દેતો, બરોબર, ઇફ આઈ એમ નોટ રોંગ, એ વાયરસને આવવા જ નથી દેતો. અને ક્યારેક કોઈ પણ એક બગ આવી જાય ને ડાયરેક્ટ એના સર્વિસ સેન્ટર પર જ તમે એમને રિપેર કરી શકો, આવા ચીલા ચાલુ મોબાઈલની દુકાન હોય ત્યાં નહીં થઈ શકે. અને એન્ડ્રોઈડ એક એવો સિસ્ટમ છે જેમાં બધી સગવડ છે, હું અહીંયા બેઠા બેઠા તમને શેર ઇટ ખોલું, તમને ફાઇલ આવી જાય, કાંઈ બી ખોલું, ચાઇનીઝ એપ આવી જાય. આપણું શરીર એન્ડ્રોઈડ છે ભાઈ, બરોબર ને, આપણું શરીર એન્ડ્રોઈડ છે, જે બધા કહે છે ને આપણે લઈ લઈએ છીએ. કાલે કોઈએ મને કીધું, કાલે તો બહુ એકદમ ખરાબ ગાયું, તો મેં લઈ લીધું, મને મન પર અસર થઈ. પણ જો હું પ્રોપર તપ કરું છું, મને ખબર છે કે મારી માટે સારું શું છે, સારું નથી, તો હું એ નેગેટિવ વાઇબ્રેશન મારા અંદર લઉં કે ન લઉં. હિરલે ડોક્ટરી શરૂ કરી છે હમણાં,
બરોબર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, એને એવા ઘણા પેશન્ટ્સ મળશે જે કે ડોક્ટર મુકે ઠીક નતો થયે તો એ છોડી દેશે ડોક્ટરી નહીં ને, એ પોઝિટિવ રિપ્લાય આપશે ને એને અલગ અલગ ક્રિએટિવ આઈડિયાઝ બતાડશે કે આ નહીં તો આ કરો, આ નહીં તો આ કરો, પણ એ મારી ડ્યુટી છે કે હું તમને સાજો કરીને જ મોકલું. બરોબર છે, ધર્મ પણ એ જ કરે છે. તમે જ્યારે ગ્રંથો કે બધી પુસ્તકો વાંચો ને આગમને બધા, ત્યારે તમને ધ્યાન આવે કે જે આપણે ક્રિયા કરી રહ્યા છે, જે આપણે રોજમર્રાની જિંદગીમાં જે બી કરી રહ્યા છે, આત્માનો ક્લેન્ઝિંગ મિલ્ક એટલે કે તપ, આત્માનો ક્લેન્ઝિંગ મિલ્ક એટલે તપ. આપણે મેકઅપ કર્યું છે ઘરમાં અલગ અલગ બ્રાન્ડના ક્લેન્ઝિંગ મિલ્ક ટોનર બધો હોય, કેટલું કરીએ છીએ આપણે શરીર માટે, ટોનર લગાડીએ, ક્રીમ લગાડીએ, પાર્લરમાં જઈને થોડું મસ્ત તૈયાર થઈ આવીએ, લયા કાઢ્યો છે આવી રીતે. આત્માને બધું લાગે છે કે નહીં? આત્માને બધું લાગે છે? નથી લાગતું. આત્માને કાંઈ ફરક નથી પડતું કે તમે કેવા દેખાવ છો, તમારો રંગ શું છે. મન એકદમ પ્યોર અને સાચું હોય ને ત્યારે જ મોક્ષ ગતિને પામે છે. આપણે પ્રતિક્રમણ ફેરવતી વખતે શું કહે છે? સિદ્ધ ભગવાન મળે આપણને, સિદ્ધ ભગવાનની પદવી મળે. આપણી લાયકાત છે વિચારો ને, છે લાયકાત? આજ અઠાઈ કરે ગેડી કાલ હાલ કઈ હોટલ મેં વનવાય જમેલા, રૂટીન થઈ ગયું છે આ બધું, રૂટીન. નહીં તો જે દીક્ષા લે મહારાજ સાહેબ મા સતી, એ લોકો શું કરે? ક્યારે એમને આવા વિચાર આવે? એમને ખબર બધી હોય પણ એ આવા વિચાર નથી લાવતા. એ બેરિયર લગાડી દે છે કે મને આ સંસારથી દૂર મેં કર્યું છે મારી જાત પર કાબૂ કરવા માટે. જ્યારે તમે તપસ્યાને કરો છો ને તો એક ડગલું તમે આગળ વધો છો, આ બધા જે સ્વાર્થી સંબંધો, સ્વાર્થી વસ્તુઓ જે છે એનાથી દૂર થવા. આજે જતી વખતે કે જતા પહેલા તમે એક વિચાર કરજો કે નેક્સ્ટ યર મારે કાંઈક તો કરવું છે, છઠ, આઠમ, કાંઈ બી તમારી ક્ષમતા મુજબ. તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે તપ કરવાના શું ફાયદા છે. માનવ એવો છે ને, ફાયદા વગર કાંઈ કરતો નથી. મને અહીંયા ફાયદો મળે છે ને હું આ ચીજ કરીશ, મને ત્યાં મળે છે ને આ ચીજ કરીશ, ધંધામાં હોય કે પોતાના શરીર માટે હોય, કાંઈ બી. અને આજે આપણે એવા ઓફર્સ લઈને આવ્યા છે, કોઈ રિજેક્ટ કરી શકતું નથી. પણ ધર્મ ક્યારે ઓફર નથી આપતો. ધર્મમાં તમને પેશન્સ જોઈએ, અને એવો પેશન્સ છે જે તમને સમય રહેતા તમને ધીમે ધીમે આગળ ખબર પડે. આ ક્વિક રિઝલ્ટ નથી. આજે અઠાઈ કરી કાલે એનો ફળ મળી ગયો આવું નથી હોતું. જ્યારે તમે ધર્મમાં એટલું ડીપ ઉતરશો ને ત્યારે ખબર પડશે. હું તમને મારી વાત કહું, લોકડાઉનમાં 14 દિવસમાં મેં પ્રતિક્રમણ શીખ્યું છે ફૂલ. કેમ મુકે સામાયિક ન અચિંદો હો, પ્રતિક્રમણ ન અચિંદો હો, એ મળ્યા હું 14 ડેઝ મેં સખે વૈયા. કારણ કે મેં ઇન્ટરેસ્ટ લીધો. જ્યારે મારા માઇન્ડમાં ક્લિયર થયું, પાંચો ને સચેત અચેત પૂજનીય વંદનીય અર્ચનીય જોકો ચીજું વે, જોકો મહારાજ સાહેબ વે કે ગુરુ મહારાજ સાહેબ ગોરાણી વે, આ બધી ચીજો જ્યારે આપણે ધીમે ધીમે આગળ વધીએ ને થોડું થોડું એમને સમજવા લાગીએ ને ત્યારે ખબર પડે કે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું છે ભાડાના મકાનમાં. 60 વર્ષ સુધી પણ ભાડા જ ભર્યું હતા, કડેક દવાઈએ જે લીધે, કડેક હોસ્પિટલ મેં, કડેક રેગ્યુલર ડોક્ટરે જે ચેકઅપ મેં, પણ ભાડા જ ભર્યું હતા સજ્જો ડી. 3 ટાણા ખાયું, કડેક 6 ટાણા ખાયું, અને પોએ સ્લિમ થયેલા કરને દવાઓ ગણું, નિરોગી રહેલા કરને દવાઓ ગણું, પણ નેચરલ ચીજો પણ કયું જ નતા. એટલે કહેવાયું છે કે તમે જો ધર્મને સમજશો ને તો ધર્મ તમને પાર ઉતારી દેશે. હા તો ચાલો ભગવાનને આપણે એ જ કહીએ કે રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું એવો ભીંજાઉં છું, એવો ભીંજાઉં છું.